આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ઉત્તરાયણના પવિત્ર દિવસે મઉ મોટી ગામે પ્રથમ સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન શ્રી ભાનુશાલી મહાજન દ્વારા પ્રથમ દીપોત્સવ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઓધવરામ બાપાની સ્તુતિ બાદ આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. ઉત્તરાયણના પવિત્ર દિવસે મઉ મોટી ગામે પ્રથમ સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન શ્રી ભાનુશાલી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ દીપોત્સવ દ્વારા તેમની શરૂઆત કરવામાં આવી હતી અને ઓધવરામ બાપાની સ્તુતિ બાદ આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ આવેલા દેશ મહાજન કમિટીના સભ્યો તથા અન્ય મહાજનના આવેલા કાર્યકર્તાઓને સાલ અને નાળિયેર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાનુશાલી જ્ઞાતિના ચમકતા તારલાઓને આમંત્રિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક મહિલા મંડળના પ્રમુખ શ્રી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સહિતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વધુમાં યુવાન પ્રમુખ શ્રી જગદીશભાઈ ભાનુશાલી એવું જણાવ્યું હતું કે આપણામાં એકતા હશે તો આપણે દરેક જ્ઞાતિજન વિકાસ કરી શકીશું. વધુમાં દેશ મહાજનના પ્રમુખે એવું જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાઓ ભાનુશાલી સમાજના છોકરા છોકરીઓ ભણીને આગળ વધ્યા છે તે ઉદાહરણ નુધાતડ ગામનું આપ્યું હતું. મઉ ગામના યુવાન જેને સીએ જેવી ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત કરીને ગામને તેમજ દેશ મહાજનને ગૌરવ અપાવ્યો છે. ગામના વાલીઓ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નારી શક્તિ પોતાની પગભર અને દેશ મહાજનના પ્રમુખ શ્રી દામજીભાઈ મઉ ભાનુશાલી મહાજનને શુભેચ્છા પાઠવી હતી. તેમજ મુંબઈમાં મઉ ભાનુશાલી મંડળના પ્રમુખ શ્રીએ ખુશ થઈને દરેક કાર્યકર્તાઓનો આભાર ટેલિફોનિક રીતે કર્યો હતો. દર વર્ષે આવા કાર્યક્રમો કરો તો તેવી શુભેચ્છાઓ પણ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મઉ ભાનુશાલી મહાજન તથા યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ મહેન્દ્રભાઈ માવ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટિંગ ન્યૂઝ રમેશ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ. ખરેખર અસી ત હકદાર રહ્યું, પણ અસાથી વધારે જોકો હકદાર રહી એ અસાજા વાલી અહીં અસાજા પરિવાર અહીં જોકો એ એટલો પરિશ્રમ કરી હતા. એટલી અસી ત તપસ્યા કરીને તા જુઓ હતા, પણ અસા સાથે સાથે એની કે પણ તપસ્યા કરીને પહેતી. તો હરેક પૂજી વાલી કે પરિવાર કે એ જ રિક્વેસ્ટ આય કે એ તપસ્યા કરીને તા રહે, એની છોકરો પણ તપસ્યા કરે અને સફળ થઈએ. જેટલી રીતે આઉં એકડો અજ સીએ બન્યો એન પછી આ ખૂબ સંઘર્ષ મુજબ પણ રહેવાય અને મુજબ પરિવાર જો રહેવાય તો આજે હેન મંચતા આઉં મુજી સમાજ મુજે પરિવાર અને હરેક સદસ્યો જોકો મુજો હેન સંઘર્ષમાં સાથ દેને ને જો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ઓધોરામ મહારાજ કી જય. હવે આજ રોજ કચ્છી મેં જ બોલાવો કે મઉ ભાનુશાલી યુવા મંડળ સરસ પ્રોગ્રામ જો આયોજન કયો તની કે ખૂબ જ અભિનંદન. એન આયોજન દ્વારા પાંજા જોકો છોકરા અભ્યાસ કરી હતા એની કે ઘણી પ્રેરણા મળતી અને ભવિષ્ય માટે પણ ગાઈડલાઈન મળતી. ગોવિંદભાઈ જેવા વડીલ, મણિમહાજન જેવા પ્રતિનિધિઓ, એની જે આશીર્વાદ હંમેશા એની માટે રોંધા અને જીવન જે કોઈ પણ તબક્કે પાછા નહીં પે એડી ઓધોરામ બાપા એટલે પ્રાર્થના. બોલો ઓધોરામ બાપા કી જય. આપણા માંડવી તાલુકાના મઉ ગામે ભાનુશાલી સમાજની નવનિયુક્ત ટીમે એજ્યુકેશનને બળ માટે એજ્યુકેશનમાં કેમ લોકો વધુ ઉત્સાહથી જોડાય એટલા માટેનો એક સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ જે રાખેલ એ ખરેખર સરાહનીય છે. અને તમામ ગામોની અંદર જ્યારે યુવા પ્રમુખો બન્યા છે ત્યારે એ આજના વિચારથી આજના જે યુગ છે એ શિક્ષણ યુગને કેમ પ્રોત્સાહન મળે એના માટે થોડી સારી એવી ચિંતા રાખી અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે. અને આ મહાજન અને મંડળો જે મહાજનને શોભે એવો કામ
અત્યારે આ યુવાનો બધા કરી રહ્યા છે. મહાજન જે જે એવી એક ઉપમા છે કે જે બીજાની ચિંતા કરે અને બીજા માટે કામ કરતું હોય એવા મહાજનો દરેક ગામમાં છે. અને મઉ ગામ પાસેથી આપણે પ્રેરણા લઈ અને આપણા ગામના દરેક વિદ્યાર્થીઓને આપણે કેવી રીતે પ્રોત્સાહિત કરીએ, આ બધી વસ્તુઓ આ શરૂઆત છે. અને આ શરૂઆતથી જ્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે તો એ જરૂરથી આગળ વધશે. એના માટે સમાજ પણ ગામડાઓના મહાજનો જોડે જોડાયેલો છે, દેશ મહાજન પણ જોડાયેલો છે. અને દરેક પ્રવૃત્તિમાં શિક્ષણ પ્રવૃત્તિ સૌથી શ્રેષ્ઠ છે અને એ સરસ્વતી સન્માનની પહેલ આજે મઉ ગામે કરી છે તેને લાખ લાખ અભિનંદન છે. સમાજ વતી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન છે. દર્શક મિત્રો, હવે આપણે મળીએ જગદીશ ભાનુશાલીને. શું કહે છે પ્રથમ સરસ્વતી મિલન, તમને કેવું લાગ્યું આજે? અમારે મઉ મહાજનમાં પ્રથમ સરસ્વતી મિલન છે, એમાં અમે બધા બહુ સહયોગથી બધાનો સહયોગ મળ્યો. અમારા છોકરા બહુ આગળ છે, બધા 4-5 અમારા ગ્રેજ્યુએટ છોકરા થઈ ગયા છે, સીએ બન્યા છે, વકીલને કોઈક લાઈન ઉપર છે. એટલા માટે અમે આ પ્રથમ રાખ્યું છે સરસ્વતી સંમેલન, ને આગળ પણ આવું અમે વર્ષો વર્ષ કરીએ એવી અમને ઈચ્છા છે. બીજા માજને તમે શું પ્રેરણા આપો છો? કે અમે આ કર્યો ને એટલે અમને એવું લાગ્યું, આટલા ટાઈમ અમને એવું લાગ્યું કે આ શું છે, આ ન કરાય એવું લાગતું હતું. પણ અમે આ જે પ્રસંગ કર્યો એટલે અમને ખબર પડી કે આ તો બધા મહાજનને ખરેખર કરવા જેવું, ને અમને પણ વહેલો કરવા જેવું હતું. પણ સંજોગો જ્યારે એના ટાઈમ આવે ત્યારે આપણે કર્યો છે. અમને બહુ આ પ્રસંગ મનાવી, બહુ મોજ આવી, બહુ મજા આવી. અમારા આખા મઉ મોટી ગામ ભાનુશાલી મહાજનને બહુ શોખથી ઉજવ્યો પ્રસંગ.